हेलो मित्रों, काले आपने द्रव्यनुं वर्गीकरण जोयुं, जेनी अंदर आपने द्रव्यना बे प्रकार जोया, जेनी अंदर मिश्रण अने शुद्ध पदार्थ, मिश्रणों बे प्रकार समान मिश्रण अने विसमान मिश्रण, शुद्ध पदार्थ नी अंदर बे विभाग तत्व अने संयोजन। आजे आपने द्रव्यना मापन विषय चर्चा करीशुं। तो द्रव्यना केटलाक गुणधर्मो, द्रव्यना केटलाक गुणधर्मो जेवा के लंबाई, दळ, क्षेत्रफळ, लंबाई, दळ, क्षेत्रफळ जे जथ्थात्मक संबंध धरावे छे, जथ्थात्मक एटले शुं? जथ्थात्मक एटले वधारे पड़तुं। दाखला तरीके आपणे लंबाई की बात करीए, कोई एक वस्तु अंतर, तो अंतर से लंबाई जेनो एकम आपणो मीटर छे, तो लंबाई वधारे जथ्थामय संबंध होय छे। दळ, कोई पण पदार्थ दळ के दळ हमेशा 10 ग्राम होय, 20 ग्राम होय, 50 ग्राम होय, किलोग्राम होय, टन होय, तो जथ्थामय संबंध छे। अने क्षेत्रफळ, कोई एक वस्तु नुं क्षेत्रफळ लईए तो लंबाई गुणा पहोळाई होय, लंबाई गुणा पहोळाई गुणा ऊंचाई होय, आवा घणा बधा संबंधो जे छे જેને આપણે જથ્થાત્મક સંબંધ તરીકે ઓળખાય છે। દાખલા તરીકે તમને કહું, મારું વજન અહીં 1 એકમની પણ જરૂર પડે છે। દાખલા તરીકે મારું વજન 100 કિલોગ્રામ છે, અહીં 100 એ સંખ્યા છે, જ્યારે કિલોગ્રામ એ દળનું વજન છે। એટલે કે સંખ્યા અને દળ અથવા તો વજન એટલે કે એકમ, એ બંને દર્શાવવા જરૂરી છે। કઈ કઈ વસ્તુ? તો એક સંખ્યા અને એની સાથે એકમ। મેં લખ્યું કે મારું વજન 100 કિલોગ્રામ છે, પણ જો હું એવું લખું કે મારું વજન 100 છે, જો એકમ ન લખું તો તેનું યોગ્ય માપન કરી શકાતું નથી। ધારો કે મારું વજન કિલોગ્રામ છે, જો હું સંખ્યા ન લખું તો પણ એનું યોગ્ય માપન કરી શકાતું નથી। એટલે કોઈ પણ જગ્યાએ સંખ્યાની સાથે સાથે તેનો એકમ દર્શાવવો જરૂરી છે। ધારો કે તમને એવું કહું કે ભાઈ આ એક માર્કર છે, ધારો કે આપણી જોડે એક આ માર્કર છે, આ માર્કરની લંબાઈ ધારો કે 1 મીટર છે, બરાબર। ધારો કે હું તમને એવું કહું કે આ માર્કરની લંબાઈ 1 છે, તો લંબાઈનો એકમ મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, મિલીમીટર, ડેસીમીટર બધા જ એકમમાં હોઈ શકે, તો કેટલો છે તો ખબર નથી।
એટલે કોઈ પણ વસ્તુનું માપન કરવું હોય તો સંખ્યાની સાથે સાથે એકમ દર્શાવવો જરૂરી છે. આપણે પહેલાના સમયમાં માપન કરવા માટે ઘણા બધા ઘણી બધી પદ્ધતિઓ વાપરતા હતા. દાખલા તરીકે ઇંગ્લિશ પદ્ધતિ અને નંબર 2 મેટ્રિક પદ્ધતિ. પહેલી પદ્ધતિ ઇંગ્લિશ પદ્ધતિ, બીજી પદ્ધતિ મેટ્રિક પદ્ધતિ. એટલે કે દશાંશવાળી પદ્ધતિ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. આ પદ્ધતિ ખૂબ જ સરળ હતી. મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરમાંથી ડેસીમીટરમાં, દરેકને 10-10 ગુણાંક વડે ગુણવાથી એક એક એકમમાં ફેરફાર થતો હતો. દાખલા તરીકે હું લખું કે ભાઈ 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર, એટલે એકને તમે 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર, એકને તમે 10 વડે ગુણાકાર કરો તો ડેસીમીટરમાંથી સેન્ટીમીટરમાં રૂપાંતર થાય. એટલે દરેકને દશાંશ વડે ગુણવાથી આ પદ્ધતિ તૈયાર થતી હતી. પરંતુ આ પદ્ધતિ બધી જગ્યાએ એક સૂત્રતા સર્જાઈ ગઈ. એક સૂત્રતા, એક સૂત્રતા ના સર્જાઈ, મતલબ આ પદ્ધતિ કેવી નીકળી? નિષ્ફળ નીકળી. આથી ઈસવીસન 1960 માં આંતરરાષ્ટ્રીય લેવલે એક પદ્ધતિ વિકસાવી, જેને આપણે SI એકમ પદ્ધતિ કહે છે. આંતરરાષ્ટ્રીય લેવલે એક પદ્ધતિની રચના કરી. આ પદ્ધતિની રચના કેવી રીતે થાય? તો કોઈ એક દેશની અંદર દુનિયાના બધા જ દેશના લોકોની એક આંતરરાષ્ટ્રીય લેવલે પરિષદ થાય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ આપણે એક ઇલેક્ટ્રિકનો બિઝનેસ કરીએ છીએ, તો એની અંદર મેઇન ડીલર હોય, એમાંથી સબ ડીલર હોય અને એમાંથી જુદા જુદા વેપારી. તો મેઇન ડીલર્સ એક મીટિંગનું આયોજન કરે કોઈ જગ્યાએ હોટલની અંદર, ત્યાં બધા જ જિલ્લાના બધા જ તાલુકાના જુદા જુદા વેપારીઓ ભેગા થાય, ત્યાં જમવાની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય અને પછી ત્યાં રાત્રે એક સરસ પાર્ટીનું આયોજન થાય અને મીટિંગ કરવામાં આવે. એ મીટિંગની અંદર દરેકે દરેક વસ્તુની માહિતી નક્કી થાય અને એના યોગ્ય ભાવ નક્કી થાય કે ભાઈ મેઇન ડીલરનો ભાવ અલગ હોય, સબ ડીલરનો ભાવ અલગ હોય અને રિટેલરનો ભાવ અલગ હોય. એટલે તમે માર્કેટમાં દરેક જગ્યાએ એક જ વસ્તુની એક જ સરખો ભાવ લઈ શકો. એટલે આ જે જૂની પદ્ધતિ હતી આંતરરાષ્ટ્રીય લેવલે, એ પદ્ધતિનો સંપૂર્ણપણે પાલન થતું ન હતું. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ગામડાની અંદર દૂધ લેવા જઈએ તો અત્યારે તો આપણે લીટર અને નો ઉપયોગ કરીએ છીએ, પણ પહેલાના સમયમાં 1 સેર 2 સેર 3 સેર 5 સેર 1.25 સેર. તો એ વિચાર કરો, ગામડાની અંદર જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એ કોઈ સિટીમાં જાણતા પણ ન હોય, ક્યાં તો બીજા કોઈ દેશમાં વસ્તુની ખબર જ ના. દાખલા કે વજનની અંદર ગ્રામ હોય, કિલોગ્રામ હોય, ટન હોય, પાઉન્ડ હોય, તો બધી વસ્તુના શબ્દોનો કોઈનો ઉપયોગ થતો નથી. તો દરેકે દરેક વસ્તુનું એક જ વસ્તુનું એક જ જગ્યાએની પણ વર્લ્ડ ઓવર દુનિયાના બધા જ છે તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય, તેટલા માટે એક આખી આંતરરાષ્ટ્રીય લેવલે એક આખી રચના કરી. એક સૂત્રતા સદાય એના માટે એક આખી આંતરરાષ્ટ્રીય લેવલે એક રચના કરી, એક પરિષદની રચના કરી અને પેરિસની અંદર 1960 માં
एक पद्धति दाखल करी जेने आपणे एसआई यूनिट तरीके ओळखवામાં આવે છે। બરોબર, આટલો લખી લો અથવા સ્ક્રીનશોટ પાડી દો અને YouTube પર અમારું જો વિડિયો આવે એટલે સબસ્ક્રાઇબ કરતા રહેજો, વિડિયો તમારે આગળ જોવા મળશે। બે મિનિટ આપો છું, આ લખી લો। चलो हमें अपने आगे थोड़ी चर्चा करी है कि ऐसा ही एक पद्धति को आपको नाम सु मोस्ट टाइम प्रश्न है ऐसा एक पद्धति એટલે શું તેના મૂળભૂત એકમો અને એના પૂર્વકો વિશેની માહિતી। તો આપણે જે લખી છે એસઆઈ એકમ પદ્ધતિ, तो ऐसा ही एकम पद्धति ने बोले छे ली सिस्टमी INTERNATIONAL इंटरनेशनल डी यूनिट्स जेने आपणे SI એકમ પદ્ધતિ તરીકે ઓળખાય છે। 1960 માં પેરિસની અંદર ફ્રાન્સ ભાષાની અંદર આ પદ્ધતિનો વિકાસ કર્યો। આ પદ્ધતિ શેના માટે છે? તો આ પદ્ધતિ વજન અને માપનની ચોકસાઈતા માટે અગિયારમી સામાન્ય સભાની અંદર CGPM એટલે કે કોન્ફરન્સ જનરલ વેટ એન્ડ મેઝર MEASURE જે કોન્ફરન્સ જનરલ ડેસ ઓઇડ્સ એટ મેઝર MEASURE કોન્ફરન્સ એટલે સી, જનરલ એટલે ઝી, પોઈન્ટ્સ એટલે પી અને મેઝર એટલે એમ, જેને આપણે CGPM અહીંયા મેં લખ્યું। તો CGPM પદ્ધતિ ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી અને આ પદ્ધતિને આપણે મીટર કન્વેન્શન METER કન્વેન્શન તરીકે ઓળખવામાં આવી। આજે CGPM જે પદ્ધતિ જે છે એને મીટર કન્વેન્શન તરીકે ઓળખવામાં આવે છે। આ પદ્ધતિ એ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન પદ્ધતિ તરીકે ટ્રીટી ઓર્ગેનાઇઝેશન પદ્ધતિ તરીકે ડિપ્લોમેટિક સંધિ દ્વારા એસઆઈ એકમ પદ્ધતિ 1960 માં દાખલ કરી। ફરી એક વાર એસઆઈ
એકમ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય લેવલે આખી એક સભાની રચના કરી કઈ સભા તો એના 11મી સામાન્ય સભા પહેલા બીજી 10 સભાઓ ઓલરેડી કરી ચૂક્યા હતા પણ આ બધા જ દેશની અંદર આ એક સૂત્રતા સદાય નહીં તો એના માટે 11મી સામાન્ય સભાની અંદર વજન અને માપન માટે પદ્ધતિ તરીકે ઓળખાય છે એક ડિપ્લોમેટિક સંધિ હતી બીજા દેશો એક ડિપ્લોમેટિક સંધિ કરી અને એના પરથી નવી પદ્ધતિ આગળ કરી જેને આપણે એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો આ એસઆઈ એકમ પદ્ધતિની આ એક બેઝિક માહિતી હતી હવે આપણે એસઆઈ એકમ પદ્ધતિના કેટલાક મૂળભૂત એકમો લઈશું તો આટલો પહેલા જોઈ લો પછી આપણે આગળ લખીએ હવે મિત્રો આપણે એસઆઈ એકમ પદ્ધતિના મૂળભૂત સાત એકમો વિશે ચર્ચા કરીશું અને એની અંદર કેટલાક પૂર્વકો પણ આપેલા છે એસઆઈ એકમ પદ્ધતિના મૂળભૂત એકમો કેટલા એકમો છે ટોટલ 7 એ 7 એકમોની અંદર આપણે અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ કરીએ છીએ એ 7 એકમોની અંદર આપણે એક સૂત્ર આપીએ છીએ અંશદાતા પજવી છે એનો એક સૂત્ર છે અંશદાતા લંબાઈ સ અંશ દાતા પજવે છે સ એટલે સમય દા એટલે દર તા એટલે તાપમાન કેવું ઉષ્મા ગતિકીય તાપમાન તો અંશ દાતા પજવે છે પ એટલે શું જ અને બે તો પ એટલે પદાર્થો જથ્થો પદાર્થનું જથ્થો જ એટલે શું જ્યોતિ તીવ્રતા આપણે કેમિસ્ટ્રીમાં પ્રદીપ્ત તીવ્રતા વે એટલે વિદ્યુત પ્રવાહ અને છે એટલે શબ્દ વધારાનો છે આ સાત એકમો આપણે લખવાના છે આપણે એ સાત એકમનો કોઠો બની દઈએ પહેલા ભૌતિક રાશિ રાશિની સંજ્ઞા બીજો શબ્દ છે એનો એસઆઈ એકમનું નામ
एसआई एकमनु नाम अने छेल्लू छे एसआई एकमनी संज्ञा। तो अहीं आपणे जुदा जुदा सात प्रकार लखवाना छे, ए साथे सात प्रकार ની માહિતી આપણે લખીએ છીએ। અહીંયા આપણે બનાવી દઈએ, અહીંયાનો નંબર લખી દઈએ, એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર, પાંચ નંબર, છ અને સાત નંબર। આ સાત એકમો લખવાના છે। પહેલું લખીએ ભાઈ અંત, અંત એટલે અંતર, અંતર ઉપર આપણે લખી દઈએ લંબાઈ। સ એટલે સમય, દ એટલે દર, તા એટલે ઉષ્મા ગતિકીય તાપમાન, ઉષ્મા ગતિકીય તાપમાન, પ એટલે પદાર્થનો જથ્થો, પદાર્થનો જથ્થો, જ એટલે જ્યોતિ તીવ્રતા અથવા પ્રદીપ્ત તીવ્રતા, અને સાત વે એટલે વિદ્યુત પ્રવાહ। આ સાથે સાત એકમો આપણે આ રીતે લખવાના છે। આ સાથે સાત એકમની સંજ્ઞા લખવાની છે, આ જે ભૌતિક રાશિ છે એની સંજ્ઞા છે। તો રાશિની સંજ્ઞા લંબાઈ છે, લંબાઈ માટે સંજ્ઞા આપણે એલ લખીએ છીએ, લંબાઈ માટે આપણે એલ લખીશું, બરાબર। સમય માટે આપણે આપણે સ્મોલ ટી લખીશું, દળ માટે સ્મોલ એમ લખીશું, તાપમાન માટે આપણે કેપિટલ ટી લખીશું, જથ્થો માટે આપણે સ્મોલ એન લખીશું, પ્રદીપ્ત તીવ્રતા જેના માટે આપણે આઈ વી લખીશું, અને વિદ્યુત પ્રવાહ માટે આપણે શું લખીશું, આઈ લખીશું। આ રીતે આપણે એની અંદર અલગ અલગ પ્રકારના સિમ્બોલ આપણે લખવાના છે। આ રાશિની સંજ્ઞા થશે લંબાઈ સ્મોલ એન। મિત્રો આ જ વસ્તુ આપણે ફિઝિક્સમાં પણ ભણીશું, સેમ ટુ સેમ। ઘણી વખતે આપણે કેમિસ્ટ્રીમાં જે શબ્દો આવશે એના બિલકુલ વિરુદ્ધમાં આપણે ફિઝિક્સમાં પણ શબ્દો પડી જશે, વસ્તુ એની જ હશે પણ એની સંજ્ઞા અલગ અલગ હશે, એના શબ્દો પણ અલગ અલગ હશે। હવે લંબાઈ, લંબાઈ એકમ શું થાય, અહીંયા તો મીટર, તો આપણે લખી દઈએ મીટર। સમય, તો સમયનો સિમ્બોલ છે ટી, એ સેમો મોબાઈલ છે, તેનો એકમ છે સેકન્ડ। દળ, દળ માટે એમ સંજ્ઞા છે, એનો એકમ શું છે, તો કિલોગ્રામ, કિલોગ્રામ। તાપમાન, તો તાપમાન શેમાં છે, તો કેલ્વિન, એનો એકમ છે કેલ્વિન। પદાર્થનો જથ્થો, તો શેમાં છે, મોલમાં। પ્રદીપ તીવ્રતા આઈવી, એનો એકમ છે કેન્ડેલા। અને વિદ્યુત પ્રવાહ આઈ, એનો એકમ છે એમ્પિયર। મીટરની સંખ્યા છે સ્મોલ એમ, સેકન્ડની સંખ્યા છે સ્મોલ એસ, કિલોગ્રામ માટે કેજી, કેલ્વિન માટે કેપિટલ કે, મોલ માટે એમઓ એલ, કેન્ડેલા માટે સીડી, અને એમ્પિયર માટે કેપિટલ એ। આ રીતે આપણે એની અંદર શબ્દો લખી શકાય। તો આ જે છે એના મૂળભૂત સાત એકમ તરીકે વર્તે છે, આ જે છે એ સાથે સાથે મૂળભૂત એકમ છે। આ ઉપરાંત એના ઉપરથી ઉપજાવેલા એકમો છે, ઉપજાવેલા એકમો આપણે લખી દઈએ, ઉપજાવેલા એકમો જેમ કે ઘનતા, કદ, પછી તો ઘનતા અને કદ, પછી ક્ષેત્રફળ, આ બધા તેના કેવા છે, તેના ઉપરથી ઉપજાવેલા એકમો અથવા એને સાધિત એકમ તરીકે પણ ઓળખાય છે। તો
તો એસઆઈ એકમ પદ્ધતિ એટલે શું એની આ તમારી માહિતી થઈ મૂળભૂત સાથે કહું છે પહેલું આપણે સૂત્ર યાદ રાખવાનું અંશદાતા અજવે છે શબ્દ વધારા અંશ એટલે અંતર લંબાઈ માટે શું આપણે અંતર થોડું શબ્દો એડજસ્ટ કરવાનો છે મિત્રો સ એટલે સમય દા એટલે દળ તા એટલે તાપમાન પણ કેવું ઉષ્માગતિકીય તાપમાન પ એટલે પદાર્થનો જથ્થો જ એટલે જ્યોતિ તીવ્રતા જેને આપણે કહેવાય છે પ્રદીપ્ત તીવ્રતા ફિઝિક્સમાં જ્યોતિ તીવ્રતા લખાશે કેમિસ્ટ્રીમાં પ્રદીપ્ત તીવ્રતા વે એટલે વિદ્યુત પ્રવાહ છે શબ્દ વધારો આ દરેકે દરેક શબ્દો આપણે અહીંયા કોઠા સ્વરૂપે લખીએ ભૌતિક રાશિ ભૌતિક રાશિની સંજ્ઞા એસઆઈ એકમનું નામ એસઆઈ એકમની સંજ્ઞા પહેલી છે લંબાઈ સમય દળ આ સૂત્ર પ્રમાણે અંતર પરથી લંબાઈ અહીંયા તમે લખી દેજો અંતર પછી છે સ એટલે સમય દા એટલે દળ તા એટલે ઉષ્માગતિકીય તાપમાન પ એટલે પદાર્થનો જથ્થો જ એટલે પ્રદીપ્ત તીવ્રતા અને વે એટલે વિદ્યુત પ્રવાહ લંબાઈ માટેની સંજ્ઞા સ્મોલ એલ સમય માટે સ્મોલ ટી દળ માટે સ્મોલ એફ તાપમાન માટે કેપિટલ ટી જથ્થા માટે સ્મોલ એન પ્રદીપ તીવ્રતા માટે આઈવી અને વિદ્યુત પ્રવાહ માટે આઈ હવે આનો એકમ લંબાઈનો એકમ મીટર સમયનો એકમ સેકન્ડ દળનો એકમ કિલોગ્રામ તાપમાનનો એકમ કેલ્વિન જથ્થાનો એકમ મોલ તીવ્રતાનો એકમ કેન્ડેલા અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એના માટેની સંજ્ઞા મીટર એટલે સ્મોલ એફ સેકન્ડ એટલે સ્મોલ એસ કિલોગ્રામ એટલે કેજી કેલ્વિન એટલે કેપિટલ કે જો મોલ એટલે એમઓએલ કેન્ડેલા એટલે સીડી આ કેડમિયમ નથી ભાઈ મિત્રો હા કેડમિયમ આપણે આવર્ત કોષ્ટકમાં તત્વ છે નથી સીડી અને એમ્પિયર એટલે કેપિટલ એ આ સાથે સાથે લોકોને આપણે એસઆઈ પદ્ધતિના મૂળભૂત એકમ એના ઉપરથી વધારાના એકમ ઉપજાવેલા એકમ જેમ કે ઘનતા છે કદ છે અને ક્ષેત્રફળ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આવા જે સાત એકમો જે છે એને આપણે એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો આ એસઆઈ એકમ પદ્ધતિ માપન માટેની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો લખી કાઢો કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુઓ ખબર ના પડતી હોય તો તમે મને ફોન કરી અને પૂછી શકો બરાબર આ જે છે એટલે આપણે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો લખી કાઢો